નવસારી જિલ્લા જલાલપુર તાલુકાના વેસમા ગામમાં નાની ખડક યુથ ક્લબ દ્વારા કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા વીરજવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ શહીદ થયેલા જવાનોને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરી 21,000 રૂપિયાનું દાન એકત્રિત કરાયું હતું. તારીખ 14ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામાં આપણા દેશના સીઆરપીએફના જવાનો પર થયેલા પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા સીઆરપીએફના 42 જેટલા જવાનો શહીદ થયા હતા. આઘાતજનક આતંકી હુમલાથી દેશભરના નાગરિકો દુઃખની લાગણીમાં ગરકાવ થયેલા છે. તે જ રીતે વેસમાં નાની ખાવડકી મુકામે શહીદ થયેલા જવાનની યાદીમાં શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચ કરી શહીદ જવાનોના પરિવારને આર્થિક રૂપે મદદ કરવા માટે આયોજન કરવામાં આવ્યું, જેનું સંપૂર્ણ સંચાલન જનક પટેલ, દિનેશ પટેલ, સંદીપ પટેલ તેમજ નાની યુથ ક્લબના સર્વ યુવાનો દ્વારા કરવામાં આવ્યું. તેમજ તમામ રકમ અને દાનપેટીની સંપૂર્ણ રકમ રૂપિયા 21,000 જેટલી રકમ ગ્રામજનોની હાજરીમાં સીઆરપીએફ રાહત ફંડમાં જમા કરી આપણા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાન અને આગેવાનો હાજર રહ્યા હતા. હું વિપુલ ઉપાધ્યાય, વેસમાં નાની ખડકી. આજના દિવસે આ ભેગા થવાનું કારણ એ છે કે 14 ફેબ્રુઆરીના રોજ આતંકવાદીઓ દ્વારા નિર્દોષ સૈનિકોની જે હત્યા કરવામાં આવી એ શહીદોને શ્રદ્ધાંજલિ રૂપ આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એના ભાગરૂપે આ વોલીબોલ ટુર્નામેન્ટ બી રાખવામાં આવી છે અને જે પણ અહીંયા ફંડ ફાળો ભેગો થશે તે શહીદો માટે મોકલવામાં આવશે ને આતંકવાદીઓ દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને નાની ખડકી અને વેસમા ગામના વતનીઓ એને વખોડે છે અને નિંદનીય છે ને આ આતંકવાદીઓનો સફાયો થાય એમ આ આમ પ્રજાની માંગ છે. કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ? પહેલાં તો આપણે દેશની અખંડતા જળવાઈ રહી, ભાઈચારો જળવાઈ રહી અને કાશ્મીરની સમસ્યા દૂર થાય અને આતંકવાદીઓનો ટોટલી સફાયો થાય એ આ આમ જનતાની માંગ છે. આજે અહીં એક શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આપણા પુલવામાના હુમલામાં 40 જવાનો શહીદ થયા તેમના માટે એક કેન્ડલ માર્ચ કરવામાં આવી પહેલાં, ત્યારબાદ એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ રીતનું એક શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પુલવામાના હુમલામાં જે 40 જવાનો શહીદ થયા તે ખરેખર આપણા માટે, આપણા દેશ માટે એક ગર્વની બાબત છે અને તેના માટે આપણે પણ ગર્વ અનુભવવો જ જોઈએ. અને આટલો મોટો આઘાત જે આપણા દેશને મળ્યો છે, એમના પરિવારને મળ્યો છે, પ્રભુ એમને તથા એમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના. સાજિદ સૈયદ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, નવસારી.